नमस्कार विद्यार्थी मित्रों, आज अगले नवो टॉपिक sp3 संकरण। sp3 संकरण आ sp3 संकरण अगौ आपणे sp अने sp2 संकरण भणी गया, त्यार बाद sp3 संकरण। sp3 संकरण ने अंदर कई कक्षको भाग लीधी हशे तमारी रीते जो, तो आपणे खबर छे के एक छे ई s कक्षक हशे, અને ત્રણ છે એ કઈ કક્ષક હશે? પી કક્ષક। તો આ બંને કક્ષક, એક એસ કક્ષક અને ત્રણ પી કક્ષક, એટલે કે એક એસ કક્ષક વત્તા ત્રણ પી કક્ષક ભાગ લે બરોબર p3 કયું સંકરણ બનાવશે? કુલ ચાર કક્ષકો ભેગી થઈ sp3 સંકરણ બનાવે છે બરોબર। આની અંદર જે sp3 સંકરણ છે એ ધરાવતા અણુમાં જે અણુ છે એની અંદર s છે એની લાક્ષણિકતા કેટલી હશે અને p ની લાક્ષણિકતા કેટલી હશે? તો જે sp3 સંકરણ ધરાવતો જે અણુ છે એની અંદર s જે કક્ષક છે એની 25% લાક્ષણિકતા હશે અને p કક્ષક આની અંદર સંકુલ કક્ષકમાં છે એની છે 75% લાક્ષણિકતા બરોબર। તો તમને કોઈ પણ એમ પૂછે કે sp3 સંકરણની અંદર x કક્ષકોની લાક્ષણિકતા કેટલી અને p કક્ષકની લાક્ષણિકતા કેટલી, તો તેનો તમે જવાબ એક વાક્યમાં આપી શકો કે sp3 સંકરણ ધરાવતા અણુમાં 25% છે ઈ s જે કક્ષક છે એની લાક્ષણિકતા હશે અને 75% છે ઈ p કક્ષકની લાક્ષણિકતાઓ એની અંદર રહેલી હશે। કઈ રીતે બને છે sp3 સંકરણ એ આપણે હવે જોઈ લેવી। આકાર કેવો છે sp3 સંકરણ ધરાવતા અણુનો? અણુનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય। કે સમચતુષ્ફલકીય એટલે કે આપણને ખબર છે, પ્રભુ આપણે મેં તમને સમજાવી દીધું કયો CH4 નો આકાર જણાવ્યો હતો કે CH4 છે તો કાર્બન એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા, તો આ રીતે કક્ષકનો છે એ આકાર છે સમચતુષ્ફલકીય હોય છે, મેં તમને એ વખતે શીખવાડ્યું હતું બરોબર। તો આવી રીતનો કોઈ પણ છે એ આકાર હોય છે સમચતુષ્ફલકીય આકાર હોય છે બરોબર। sp3 સંકરણ ધરાવતા અણુનો આકાર છે એ કેવો હોય છે? સમચતુષ્ફલકીય। ત્યારબાદ sp3 સંકરણમાં છે આપણે ઉદાહરણ લઈ લઈએ છીએ મિથેન, મધ્યસ્થ પરમાણુ કોનામાં CH4માં કાર્બન, કાર્બનની ધરાવસ્થા એટલે કાર્બન જે છે એની ધરાવસ્થા કઈ છે? કાર્બનની ધરાવસ્થા અથવા ઇલેક્ટ્રોન રચના કઈ રહી? કાર્બન 1s પરમાણુ ક્રમાંક 6, 1s સ્ક્વેર, 2s સ્ક્વેર, 2p, 2p કેટલું હોય? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન બરોબર। આમાં કેટલી? 2 2 4 ને 2 6 બરોબર। તો હવે એને ધ્યાન રાખજો, આપણને ખબર છે સંકરણમાં ભાગ કોણ લે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, તો આ સંયોજકતા કક્ષા થઈ 2s 2s અને 2p દોરી લ્યો, હવે અહીં ધ્યાન રાખો બે ગોઠવી દીધા। હવે અહીં ધ્યાન રાખો આ તો કેવો છે? યુગ્મિત છે સંયોજકતા કક્ષા બરોબર, કારણ કે આપણને ખબર છે સંકરણ ક્યારે થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય ત્યારે, પણ આ તો કેવો છે? યુગ્મિત છે, તો 2s છે બરોબર, યુગ્મિત છે। તો હવે અહીંયા તો કેટલા છે? 2 જ છે, તો આપણને ખબર છે હાઇડ્રોજનના 4 અણુ છે કાર્બન સાથે બંધ બનાવે છે, કેટલા બનાવે છે? 4, પરંતુ અહીંયા તો 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો 2 જ ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન તો 2 જ બંધ બનાવતો હોય વીવીડીના થિયરીના પ્રમાણે બરોબર, પરંતુ આ તો કેટલા બનાવે છે? 4 બંધ બનાવે છે। હવે એ કઈ રીતે બનાવતો હશે? તો આપણને ખબર છે ત્યારે પણ કીધું હતું સંયોજકતા કક્ષાના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનો પણ શું કરી શકે છે? પૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષાની પૂર્ણ ભરાયેલી કક્ષો પણ સંકરણ કરી શકે છે। તો સંયોજકતા કક્ષાની પૂર્ણ ભરાયેલી કક્ષક છે તો એ સંકરણ કરી શકે, ક્યારે કરી શકે? જ્યારે સંયોજકતા કક્ષાનો 2s2માં એક ઇલેક્ટ્રોન બઢતી પામીને 2p કક્ષાના 2p કક્ષામાં જ્યારે જતો રહે ત્યારે શું થાય? સંકરણ થાય, ત્યાં સુધી થવાનું છે નહીં। તો હવે ધ્યાન રાખો આગળ ઉત્તેજિત અવસ્થા, ઉત્તેજિત અવસ્થા કોની? કાર્બનની। તો ઉત્તેજિત અવસ્થામાં કયું થશે?
1s2 માંથી એક ઇલેક્ટ્રોન ભરતી પામીને અહીંયા આવતો રહેશે બરોબર તો 2s કેટલો થઈ જશે 1 2p2 હતા હવે 2p કેટલા થઈ ગયા 3 થઈ ગયા તો હવે આ રીતે લખી શકું 1 2 હવે આમાં તો એક જ ઇલેક્ટ્રોન રહ્યો તો બરોબર તો અહીંયા ધ્યાન રાખો હવે p માં કેટલા થઈ ગયા 1 2 અને 3 બરોબર તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હવે ધ્યાન રાખો અહીંયા આ જે કક્ષકો છે કઈ કોઈ કોણ કોણ સંકરણ થશે 1s અને p ની કેટલી 3 તો sp3 સંકૃત કક્ષકો ભેગી કરો સંકૃત કક્ષકો કોને કહેવાય સંકરણ દ્વારા તો સંકરણ કોનો કોનો થાય છે s અને p નું થાય છે તો sp3 સંકૃત કક્ષકો s ની કેટલી છે 1 અને p ની કેટલી છે 3 તો s ની 1 p ની 3 1 2 અને આ 3 તો 3 3 થઈ ગઈ 1 2 3 અને 4 બરોબર 4 4 ઇલેક્ટ્રોન લીધા 3 4 4 કેવા છે અનપેર છે અહીંયા પેર કરવા માટે કોણ આવશે હાઇડ્રોજન ના 4 ઇલેક્ટ્રોન બરોબર તો આ આ બધી બધી જે છે એની ઊર્જા કેવી હશે બધી આ બધી જ કક્ષકોનું નામ શું કહી શકાય sp3 આને પણ sp3 આને પણ sp3 આને પણ sp3 બધી કક્ષકો છે sp3 છે એમનો આકાર પણ કેવો છે એક સમાન હશે ઊર્જા પણ કેવી હશે એક સમાન જ હશે બરોબર ત્યારબાદ હવે અહીં ધ્યાન રાખો જે sp3 સંકૃત કક્ષકોનો જે 1 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન ના જે 1s કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન છે એની સાથે શું કરશે પેરિંગ કરશે પેર કરશે એટલે બંધ બનાવવા માટે જરૂર પડશે જે હાઇડ્રોજન ના જે હવે આ હાઇડ્રોજન છે કેટલા હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 1 2 3 અને આ 4 4 4 પાસે 1s1 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 કમ્પ્લીટ તો આ 3 4 4 છે અહીં ધ્યાન રાખજો અહીં સીધું હોય તો અહીં આડું રાખવું પડશે કારણ કે ઓપોઝિટ સ્પિન હોય બરોબર ખ્યાલ આવી ગયો તો હવે શું કરશે બંધ બનાવે છે હાઇડ્રોજન સાથે કાર્બન જે sp3 સંકૃત કક્ષક કાર્બન ની જે sp3 સંકૃત કક્ષકો છે એ હાઇડ્રોજન ના 1s1 માંનો જે ઇલેક્ટ્રોન છે એની સાથે શું કરશે બંધ બનાવશે શું કરશે બંધ બનાવશે આ ઇલેક્ટ્રોન છે આની સાથે બંધ બનાવશે આ ઇલેક્ટ્રોન આની સાથે આ ઇલેક્ટ્રોન છે આની સાથે અને આ ઇલેક્ટ્રોન છે એ આની સાથે બંધ બનાવે છે ખ્યાલ આવી ગયો તો આ રીતે છે બંધ બનાવી અને સંકરણ અનુભવ થાય છે સંકરણ અનુભવી ત્યારે તેમનો આકાર કેવો થાય છે સમચતુષ્ફલકીય થાય છે આ કાર્બનનો એક બરોબર તો હવે ધ્યાન રાખજો આ શું કે ભાઈ આપણે છે સંકરણ દર્શાવો સંકરણ કઈ રીતે દર્શાવશો તો અહીંયા ધ્યાન રાખજો એનો આકાર જોવો હોય તો આવી રીતે કરી નાખવાનું આ પી કક્ષક એક ની સાથે એસ અહીંયા ધ્યાન રાખજો આકાર દોરવો હોય તો આવી રીતે આકાર દોરાશે એનો આ થઈ ગયો સમચતુષ્ફલક કહે ગયો આ કાર્બન બરોબર આ હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન ખ્યાલ આવી ગયો આનો આકાર કેવો થઈ ગયો સમચતુષ્ફલકીય કેવો આકાર થઈ ગયો સમચતુષ્ફલકીય તો આ જે ખાસ રીતે ધ્યાન રાખજો CH4 છે એનું આપણે આ શું કહેવાય આપણે લઈ લીધું કોણ લઈ લીધું sp3 સંકરણમાં કોનો આપણે ઉદાહરણ લઈ લીધું મિથેન નું ઉદાહરણ લીધું આ તો હતું બઢતી પામવાનું હવે બઢતી વગર આપણને કહ્યું હતું કે દરેક વખતે ઇલેક્ટ્રોન છે બઢતી પામે એવું જરૂરી નથી તો એવું એક ઉદાહરણ છે આમાં તો બઢતી પામે અને સંકરણ થયું હવે દરેક વખતે એવું નહીં હોય કે બઢતી જ પામશે ઘણી વખત ન પણ પામે તો પણ sp3 સંકરણ થાય તો કઈ રીતે થશે ખાસ ધ્યાન રાખજો એનું એક ઉદાહરણ છે NH3 બરોબર NH3 નો અણુ છે સમચતુષ્ફલકીય હોય એનો આકાર કેવો હોય છે બરોબર તો આ જે અણુ છે એનું સંકરણ પણ કેવું છે sp3 પ્રકારનું સંકરણ છે તો કઈ રીતે થતું હશે એ આપણે ધ્યાન રાખીએ આ એક ઉદાહરણ CH4 નું છે બરોબર હવે અહીં ધ્યાન રાખજો આગળ આપણે NH3 નું ઉદાહરણ લઈ લઉં છું એની અંદર પણ એક જ એક્સ કક્ષક અને p ત્રણ કક્ષક સંકરણ દ્વારા sp3 સંકરણ થાય છે પરંતુ અહીંયા થોડુંક અલગ થતું હશે ધ્યાન રાખજો NH3 ની અંદર મધ્યસ્થ પરમાણુ n હોય છે બરોબર તો n ની ધરાવસ્થા જણાવો પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p5 સોરી 6 7 6 2p5 નહીં 4 અને 2p3 ચાલો આવી ગયો 7 પરમાણુ ક્રમાંક ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના એટલે
नाइट्रोजन इलेक्ट्रॉन रेट लखी ना कि दोरी नाखू अहीं एक 2s માં 2 ઇલેક્ટ્રોન અને np માં 3 ઇલેક્ટ્રોન 1 2 અને 3 હવે આ હાઇડ્રોજન સાથે સાથે લખતો જઉં છું હાઇડ્રોજન હાઇડ્રોજન તો હાઇડ્રોજન માં 1s હશે એક જ હશે અહીંયા પણ એક જ હશે અહીંયા પણ એક જ હશે બરોબર તો હવે અહીં ધ્યાન રાખજો આની 1s 1s1 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 હવે તમને તો ડાયરેક્ટ એમ થતું હશે કે ભાઈ આ p છે આ એ 3 છે અને આ 3 છે આ 3 ને 3 ને શું કરી દ્યો ભેગા કરી દ્યો આને આમ કરી નાખો આને આમ લઈ લ્યો આને આમ લઈ લ્યો તો શું થઈ જશે sp3 સંકરણ ના નહીં થાય તો આવી રીતે કરશો તો આ શું પડશે ખોટો પડશે કેમ ખોટું પડશે અહીં ધ્યાન રાખજો 2s છે 2p છે આ બંનેની ઊર્જા કેવી છે અલગ છે હવે આ કેવી છે 1s 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 બરોબર તો હવે આ રીતે છે આ 2p છે બરોબર તો આ સંકરણ યોગ્ય કહેવાય નહીં આના માટે શું કરવું પડશે હવે અહીં ધ્યાન રાખજો સંકૃત કક્ષકો દર વખતે છે સંકરણમાં sp3 સંકરણ ન કહી શકે જો આ રીતે થઈ જાય તો આ કયું સંકરણ કહેવાય p3 સંકરણ જ થયું કહેવાય એવું આવતું નથી પણ આ તો ખાલી તમને ઉદાહરણ આપું છું બરોબર p3 કારણ કે આની કોઈ પણ કક્ષક સાથે ભેગી થઈ નથી માત્ર p3 જ ભાગ લીધો s ની તો એકે ભાગ જ નથી લીધો કારણ કે s ની તો અહીં કેવી છે પૂર્ણ છે તો હવે તમને એમ થાય પૂર્ણ છે તો ભાગ નહીં લે તો આપણને એ વખત કીધું હતું કે દર વખતે ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન છે એની બઢતી જરૂરી નથી અને બીજું પણ કીધું હતું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન જ સંકરણ કરી શકે તો સંયોજકતાની શું થઈ 2 બીજા બીજી કક્ષક છે યાની 2 જી કક્ષક છે બીજા પ્રકારની કક્ષક બરોબર એ શું થઈ સંકરણમાં ભાગ લેશે તો બીજા પ્રકારમાં કઈ કઈ આવે s અને p આવે તો સંકરણમાં s અને p કક્ષકો ભાગ લેશે તો હું p જેટલી બતાવું તો ચાલે નહીં s ને પણ બતાવી તો ત્યારે શું કરવું પડશે મારે તો આ જી છે આ બંને કક્ષક s અને p ને મારે અહીંયા છે એ ભેગી કરી દેવી પડશે 1 2 3 અને 4 s ની છે બંને એમ નામ રાખવાની છે એક અહીંયા અને એક અહીંયા હવે જે સંકરણ થયું sp3 થયું હવે તમને એમ થાય કે આ કઈ રીતે સર તમે તો કીધું પૂર્ણ છે પૂર્ણ કક્ષક ક્યારે સંકરણ થાય જ નહીં પરંતુ આપણે NH3 ની છે લુઈસ બેઝ રીતના ધ્યાનમાં લ્યો તો આપણને ખબર છે કે હાઇડ્રોજન 3 બંધ બનાવે છે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોય છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોય છે ઇલેક્ટ્રોનની જોડ હોય છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે ક્યાં દર્શાવતા અહીંયા દર્શાવતા એને આવી રીતે દર્શાવતા આપણે તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા બે ઇલેક્ટ્રોન તો ઈ આ બે ઇલેક્ટ્રોન છે અહીંયા છે બરોબર અને આ ત્રણ જે ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન સાથે શું કરશે બંધ બનાવશે ખ્યાલ આવી ગયો તો આ રીતે સંકરણ થાય છે જો હું આને ન લઉં તો માત્ર આને દર્શાવવું પડે નહીં અને એવું તો શક્ય છે નહીં કારણ કે હાઇડ્રોજન માટે અનપેર ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા હાજર છે ખ્યાલ આવી ગયો તો એટલા માટે છે અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ત્રણ અનપેર ઇલેક્ટ્રોન બરોબર સંકરણમાં ભાગ લઈને sp3 સંકરણ બનાવે છે બરોબર સંકૃત કક્ષકો બનાવે તો આ કઈ થઈ sp3 સંકૃત કક્ષકો બઢતી પામી જ નથી એક પણ ઇલેક્ટ્રોનને મેં મોકલો જ નથી આગળ બરોબર કારણ કે બઢતી એવી જ મામે કિનાથી નજીકની કક્ષામાં બઢતી પામે એનાથી બહુ આગળ નો હોય 2s નો ઇલેક્ટ્રોન 3p 3s માં નો જતો રહે ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો એટલું યાદ એનાથી નજીકની કક્ષા ખ્યાલ આવી ગયો વધારે બઢતી નહીં ચાલે પણ અહીંયા એ જરૂરી છે ને બરોબર તો આ ખાસ ધ્યાન રાખવા જોઈએ sp3 સંકૃત કક્ષકો બરોબર ખ્યાલ આવી ગયો તો આ sp3 સંકૃત કક્ષકો છે એ હાઇડ્રોજન એક હાઇડ્રોજન આ બીજો અને આ ત્રીજો હવે છે અપોઝિટ સ્પિન હોય તો જ સંકરણ એકબીજા ઉપર ઓવરલેપ કરી શકે એટલે આ છે સીધો તો એને આડો કરી દઉં છું અહીંયા 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 ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં તો હવે ધ્યાન રાખજો આગળ છે કઈ રીતે સંકરણ થતું હશે આ એક અહીંયા આ એક અહીંયા અને એક અહીંયા sp આ s 1s 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 બરોબર તો આની સાથે શું કરતો હશે સંકરણ કરતો હશે તો હવે આ અણુનો આકાર લેવો હોય તો કઈ રીતે લખી શકું નાઇટ્રોજન છે એની પર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આ નાઇટ્રોજન છે નાઇટ્રોજનની sp3 અને કોની સાથે બંધ બનાવશે હાઇડ્રોજનના s સાથે બીજો બંધ છે sp3 અને કોના વચ્ચે બનશે હાઇડ્રોજન સાથે ત્રીજો બંધ પણ કોના બનશે બનશે sp3 અને હાઇડ્રોજન સાથે બરોબર અને ચોથો છે એ તો શું છે અયુગ્મિત ઇલેક્ટ્રોન બરોબર તો આ રીતે છે તમે દર્શાવી શકો છો સંકરણ તમારે દર્શાવવું હોય તો આવી રીતે કરી નાખવાનું સાઈડમાં સેજ બરોબર જેથી એમ લાગે કે ભાઈ સંકરણ થયેલું છે
ચલ આવી ગયો તો સમચતુષ્ફલક એનો આકાર હોય છે આવી જ રીતે H2O માં હોય છે બરોબર એ પણ sp3 સંકરણ ધરાવતો હોય છે તો આટલી વસ્તુ ખાસ ખ્યાલથી ધ્યાનથી જોઈ લેજો કે આ રીતે છે એ સંકરણ અનુભવી શકાય છે અને સંકરણ થાય છે બરોબર ખ્યાલ આવી ગયો નમસ્કાર ધન્યવાદ હવે એક સંકરણ છે sp3d સંકરણ sp3d સંકરણ ની અંદર કોણ ભાગ લેતો હશે આ બહુ ઓછું પૂછાય છે પૂછવામાં sp2 અને sp3 પૂછાય છે બરોબર હવે કોઈ પણ અણુનો આકાર sp2 અને sp3 છે એની એક શોર્ટ ટ્રિક તમને છે આગળ જતા બતાવી દઈશ એટલે જેથી કરીને તમને ખબર પડે આમ તો અગાઉ પણ મેં તમને શીખવાડ્યું છે કે sp સંકરણ ક્યારે હોઈ શકે sp2 ક્યારે હોય અને sp3 ક્યારે હોઈ શકે બરોબર તો હવે ધ્યાન રાખજો sp3d સંકરણ છે હવે એ કઈ રીતે કરશું sp3d સંકરણ તો આ બધાને ખ્યાલ આવો છો કે આમાં આ સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લેતી હશે તો ભાઈ એક છે એ s લેતી હશે p3 ભેગી થતી હશે અને d ની 1 બરોબર તો આ આવી રીતે ભેગી થઈ s ની 1 કક્ષક p ની 2 p ની 3 અને d ની 1 કક્ષક તો આ રીતે સંકરણમાં ભાગ લઈને આ રીતે સંકરણ બનતું હશે તો આ પ્રકારના સંકરણને શું કહેવામાં આવે છે sp3d સંકરણ કહેવામાં આવે છે તો અહીંયા ધ્યાન રાખજો કઈ રીતે થાય છે બરોબર તો sp3d સંકરણમાં જે એક ઉદાહરણ લીધું છું pcl5 કઈ લીધું pcl5 ફોસ્ફરસની ધરાવસ્થા પહેલે તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ 15 ધરાવસ્થા ઇલેક્ટ્રોન રચના ધરાવસ્થા હવે અહીંયા થોડુંક માઇન્ડ દોડાવવાનું છે અહીંયા જ ભૂલ કરશો બરોબર તો અહીંયા ધ્યાન રાખજો 1s2 2s2 2p6 3s2 અને 3p6 બરોબર 6 4 10 6 ને 4 6 4 10 8 8 10 10 ને 12 12 ને 6 12 ને 3 15 બરોબર તો અહીં ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ દોરું છું અહીંયા ધ્યાન રાખજો એક બે ત્રણ ચાર પાંચ છ હવે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ છે એ સંકરણમાં પાઈ લે તો આ સંયોજકતા કક્ષા કઈ થઈ 3s અને 3p અને 3d ની શું થઈ કહેવાય સંયોજકતા કક્ષા હવે ધ્યાન રાખજો 1 2 અને 3 આ 1 2 અને 3 હવે 3 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બરોબર અનપેર ઇલેક્ટ્રોન છે તો બંધ કેટલા બનાય 3 જ બનાવી શકે પરંતુ ફોસ્ફરસ છે એને તો કેટલા બંધ બનાવેલા છે ફોસ્ફરસ સાથે ક્લોરીન ફોસ્ફરસ સાથે 5 બંધ બનેલા છે અહીંયા છે તો 3 તો શું કરવું પડશે એક ઇલેક્ટ્રોનની બઢતી પામીને આગળ મોકલવો પડશે હવે બઢતી પામીને આગળ મોકલવો પડશે તો તમે શું કરશો ભાઈ સર 3p પછી તો 4s આવે અહીંયા ભૂલ કરશો 4s આવે તો આપણે છે હવે તમે અહીંયા છે બઢતી કરવી પડશે તો અહીંયા હું લખું છું ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થા હવે છે ખાલી સંયોજકતા કક્ષાના જ ઇલેક્ટ્રોન લખું છું અહીંયા 3s હવે અહીં ધ્યાન રાખજો થોડું હવે અહીં ધ્યાન રાખજો ક્લોરિન 2 3 4 3b છે બરોબર તો અહીં ધ્યાન રાખજો આવી રીતે હતું હવે 3b પછી આવે કે 4s આવે બરોબર કારણ કે આની ઉર્જા આ તમે કહેશો બરોબર 3d 4s પછી કારણ કે ઉર્જા નીચી છે આની ઉર્જા વધારે છે એટલે પહેલા છે 4s આવે પછી 3d આવે એવું તમે કહેતા હતા તો હવે તમે એમ કહેતા કે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન મૂકીશ તો મારે 4s માં મૂકો કે 3d માં મૂકો એ અનુભવ થાય તો હવે ખાસ ધ્યાન રાખજો તમે ભૂલ કરશો તમે 4s માં જ મૂકશો 3d માં નહીં મૂકો 4s માં મૂકશો એટલે શું ભૂલ થશે તો આપણે સંકરણની વ્યાખ્યા આગળ જોવું પડશે કે ભાઈ સંકરણ શું કહે છે નજીકની સમાન અથવા સમાન કક્ષકો જ સંકરણ અનુભવી શકશે એટલે સંકરણ કરી શકશે હવે આ ધ્યાન રાખજો 3s ની નજીકની કક્ષક કઈ થઈ એટલે નજીકની ઉર્જા ધરાવતી કક્ષક કઈ થઈ કાં તો p થઈ કાં તો 3d થઈ 4s તો એનાથી કરતા થોડીક વધારે ઉર્જા થઈ જશે તો એ કઈ કહેવાય નહીં નજીકની ઉર્જા કહેવાય નહીં કારણ કે 4s ની ઉર્જા 3p 3s અને એને ઉર્જા કરતા તો કેવી હશે
फॉरेस्ट ने ऊर्जा વધારે જશે પણ 3D કરતા ઓછી હોય છે પણ નજીકની સંકરણમાં પણ એવું હોય તો નજીકની સમાન ઊર્જા ધરાવતી કક્ષકો ફોરેસ્ટ તો એના કરતા થોડીક દૂર જતી રહે બરોબર એટલા માટે છે અને એ વખતે પણ કીધું હતું હકીકતમાં ઇલેક્ટ્રોન છે જે કક્ષા છે એ છે ઇલેક્ટ્રોન હકીકતમાં ઇલેક્ટ્રોન જે છે એ હકીકતમાં છે એ આમાં ભરાય પહેલા સૌપ્રથમ આમાં જ ભરાય बरोबर त्यार बाद आमा जाए बरोबर पण ख्याल राखो के कक्षा छे 1 2 3 4 बरोबर तो आ 3s જ આવે પહેલા 3p જ આવે અને 3d અહીંયા 3d અને પછી જ 4s આવે ખ્યાલ આવી ગયો ભરાય ભલે પહેલા આમાં ખ્યાલ આવી ગયો ભરાય પહેલા ભલે આમાં પણ પહેલા આવે તો કોણ 3d જ આવે બરોબર તો આ ખાસ ધ્યાન રાખો ક્યાં તમને બુકમાં પણ ક્યાં જોવા નહીં મળે બરોબર તો ખાસ તમે સારી એવી બુક જે ઉચ્ચ કક્ષાની બુકો હશે બરોબર જે એમએસસી અથવા જે બહારની એનસીઆરટી સીબીએસસી છે એમી એની ઘણી બહારની બુકો છે એમાં તમને આનો ચોકવટ કરી લેશે બાર ક્યાં બાકી આની એનસીઆરટી પછી જીએસસીબીની કોઈ પણ બુકમાં તમને આ કોન્સેપ્ટ છે એવું ક્યાંય તમને લખેલું જોવા મળશે નહીં હકીકતમાં ગોઠવાયેલી હોય આવી રીતે જ બરોબર પરંતુ ઇલેક્ટ્રોન પહેલા ફોરેસ્ટમાં ભરાય 3D માં ભરાય નહીં 3D પછી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ફોરેસ્ટમાં જાય બરોબર ફોરેસ્ટ ભરાઈ જાય ત્યાર બાદ 3D માં જાય બરોબર એવું નથી હોતું કે ફોરેસ્ટ પહેલા આવે 3D પછી આવે તો સમજી ગયા તો આ જે ઇલેક્ટ્રોન જે ઉત્તેજિત થશે એ પહેલા છે ફોરેસ્ટમાં નહીં જાય જવો જોઈએ ફોરેસ્ટમાં પણ તો નજીક સંકરણની નજીકની કક્ષક ઊર્જાની કક્ષક કહેવાય નહીં એટલા માટે છે 3D માં ઇલેક્ટ્રોન જશે હવે 3D છે 3D માં કેટલા ભરાય શમાવની સંખ્યા 10 ઇલેક્ટ્રોન ની હોય 1 2 3 4 અને 5 બરોબર આ જેવો જ ઉત્તેજિત થશે એટલે કેમાં જતો રહેશે અહીંયા જતો રહેશે તો હવે અહીં ધ્યાન રાખો હવે અહીં ધ્યાન રાખો 1 2 3 s ની 1 p ની 3 અને d ની કેટલી 1 તો બધી કક્ષકો શું થશે ભેગી થઈ જશે sp3d સંકૃત કક્ષકો જેની ઊર્જા કેવી હશે સમાન આકાર પણ કેવો હશે સમાન તો 1 2 1 2 3 4 બરોબર અને d ખ્યાલ આવી ગયો તો અહીં ધ્યાન રાખો 1 2 3 4 અને આ 5 હવે અહીં ધ્યાન રાખો આ ત્રણ આ બધી કક્ષકોનું નામ શું હશે sp3d કેમ નામ આપ્યું કારણ કે આની અંદર જે આ જે સંકૃત કક્ષકો છે જે ઉત્પન્ન થયેલી સંકરણ પામેલી જે ઉત્પન્ન થયેલી જે સંકૃત કક્ષકો છે બરોબર એ કોઈ કોની કોની ભેગી થઈ મળી 1s p ની 3 અને d ની 1 તો બધાનું નામ શું હશે sp3d બધાની ઊર્જા પણ કેવી હશે સમાન હશે અને આકાર પણ કેવો હશે સમાન હશે બરોબર તો હવે ક્લોરીન છે 5 5 ક્લોરીન આ એક ક્લોરીન બીજો ક્લોરીન ત્રીજો ચોથો અને પાંચમો તો આપણને ખબર છે 3p5 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 બરોબર તો આને બધાને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે તો આ શું કરશે એની સાથે ક્લોરીન છે એની સાથે બધારે બંધ બનાવશે 2 3 4 અને આ સુધી ગયું 5 તો આ પ્રકારનું જે સંકરણ હોય છે એ કયા પ્રકારનું હોય છે આ જે ઉદાહરણ આપ્યું sp3d પ્રકારનું સંકરણ તો sp3d પ્રકારનું સંકરણ છે એક વસ્તુ ખ્યાલ આવવી જોઈએ ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ બઢતી પામે છે કે નથી પામતો એ વસ્તુ જરૂરી ખ્યાલ હોવો જોઈએ તો આ આખું સંકરણ છે લખવામાં પણ કશું જ નથી જેવી રીતે લખાણ લખો જેવી રીતે તમે અગાઉ છે મેથ્સમાં છે જેમ રચના દોરતા હતા લખતા એવી જ રીતે આ વસ્તુ પણ છે પહેલાં ધરાવસ્થા લખવાની ત્યારબાદ છે એની ઉત્તેજિત અવસ્થા હોય તો ઉત્તેજિત અવસ્થા લખવાની ત્યારબાદ એ કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે એ લખવાની બરોબર કઈ રીતે કઈ કઈ કક્ષકો ભેગી થઈ છે એ લખવાનું એ બધી કક્ષકોની ઊર્જા કેવી હોય છે સમાન આકાર અને ઊર્જાવાળી હોય છે કોની સાથે બંધ બનાવે છે તો સામેની જે કોઈ પણ જે બીજો સંકર કક્ષક હોય જે બંધ બનાવવામાં શું કરતી હોય ભાગ લેતી હોય તો સંકર કક્ષકોમાં બંધ પણ બનાવે જે તમને છેલ્લું આપેલું હોય મધ્યસ્થ પરમાણુ ન હોય એ શું કરતું હોય બંધ બનાવતું હોય તો એની સાથે શું કરાવતી હોય બંધ બનાવતી હોય બરોબર અને આ બધા બંધ છે એ કેવા છે સમાન હોય છે બરોબર કોઈ પણ ટૂંકા અથવા છે દલદા હોતા નથી અને આ બધે બધા જે બંધ બન્યા એ બધે બધા કેવા સિગ્મા બંધ હશે ક્યાં હશે સિગ્મા બંધ એક પણ પાઈ બંધ હશે નહીં તો આ વસ્તુનો ખાસ ખ્યાલ જોઈ લેવાનો તો આ જોઈ લ્યો એકવાર sp3d સંકરણ બરોબર હવે તમને કોઈ પણ કહી દે ગમે એવું સંકરણ આપીએ તમને એમ કહી દે કે sp3 બરોબર એક સંકરણ છે અહીંયા ધ્યાન રાખજો તમને કહો sp3d2 કીધું હોય 3d2 તો આમાં શું કરવાનું આવે શું કરવાનું કોઈ કઈ કઈ કક્ષકો ભાગ એક s કક્ષક p ની 3 હોય અને d ની કેટલી હોય બે કક્ષકો ભાગ લેતી હોય બરોબર તો આ રીતે sp3d સંકરણ થાય આનું ઉદાહરણ છે sf6 તમારી જાતે કરવાનું છે બરોબર
ख्याल आवी गयो? एक मने छे तमारी जाते बनावी तमे मने कहेजो बराबर। कोण हशे मध्यस्थ परमाणु? सल्फर। परमाणु क्रमांक लखवानो, तरह अवस्था ने इलेक्ट्रॉन रचना लखवानी, त्यार बाद जोवानो संयोजकता कक्षा में कया कया इलेक्ट्रॉन छे। छ बंध बनावतो हशे, छे छ पाछा के पासे सिग्मा हशे बराबर। तो आ रीते छे, ध्यान राखीने आ वस्तु जोई लेवानी छे बराबर। तो आगळ एकवार जोई लेजो तमारी रीते। नमस्कार, धन्यवाद।